કેટાને કહેવાય શીપ. શીપનું સ્પેલિંગ SHEEP, શીપ એટલે ગેટું. અહીં જુઓ બાળકો, SHEEP, શીપ એટલે ગેટું. અને આપણે અગાઉ વાહનના ચિત્રમાં જોયું એમાં SHIP, શીપ. શીપ એટલે શું થાય? વાહન. સ્પેલિંગ બેઉનો અલગ અલગ છે, SHEEP, શીપ, અને SHIP, શીપ. ડબલ ઈ વાળો શીપ આવે એટલે ગેટું, અને IP વાળો શીપ આવે એટલે વાહન થાય. અહીં છે ઊંટ. ઊંટને અંગ્રેજીમાં કહેવાય કેમલ, CAMEL, કેમલ. કેમલ એટલે ઊંટ. અહીં છે વાઘ. વાઘને કહેવાય ટાઈગર, TIGER, ટાઈગર. ટાઈગર એટલે વાઘ. આ શેનું ચિત્ર છે? સસલાનું. સસલાને કહેવાય રેબિટ. રેબિટનો સ્પેલિંગ RABBIT, રેબિટ. રેબિટ એટલે સસલું. તેવી જ રીતે આ છે ઝીબ્રાનું ચિત્ર. ઝીબ્રાનો સ્પેલિંગ ZEBRA, ઝેબ્રા. ઝીબ્રા એટલે ઝીબ્રા. આ શેનું ચિત્ર છે? વાંદરાનું. વાંદરાને કહેવાય મંકી. મંકીનો સ્પેલિંગ આવશે MONKEY, મંકી. મંકી એટલે વાંદરો. આ છે ડોંકી એટલે ગધેડું. એનો સ્પેલિંગ આવશે DONKEY, ડોંકી. ડોંકી એટલે ગધેડો. અહીં બાળકો, તમને અગાઉના વિડીયોમાં પણ સમજાવ્યું હતું કે ડોંકી અને મંકીના સ્પેલિંગ સરખા જ છે, ખાલી આગળનો ડી અને એમ બે અક્ષર જ બદલાય છે, પાછળનો સ્પેલિંગ આખો સરખો આવશે. તેવી જ રીતે અહીં છે ભેંસનું ચિત્ર. ભેંસને અંગ્રેજીમાં કહેવાય બફલો. તેનો સ્પેલિંગ આવશે BUFFALO, બફલો. બફલો એટલે ભેંસ. અહીં છે હાથી. હાથીને કહેવાય એલિફન્ટ. એલિફન્ટનો સ્પેલિંગ આવશે ELEPHANT, એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. તેવી જ રીતે અહીંયા કોણ છે લાંબી ડોકવાળું? જીરાફ. જીરાફને અંગ્રેજીમાં જીરાફ જ કહેવાય. તેનો સ્પેલિંગ GIRAFFE, જીરાફ. જીરાફ એટલે જીરાફ. અહીં છે ખિસકોલીનું ચિત્ર. ખિસકોલીને શું કહેવાય? સ્ક્વિરલ. સ્ક્વિરલનો સ્પેલિંગ SQUIRREL, સ્ક્વિરલ. સ્ક્વિરલ એટલે ખિસકોલી. અહીં જુઓ બાળકો, ચિત્ર જોઈ પ્રાણીનું નામ વાંચો અને સાચા સ્પેલિંગવાળા બોક્સમાં રંગ પૂરો. તો એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ આપ્યું છે અહીંયા. આ છે વાંદરાનું ચિત્ર. વાંદરાને કહેવાય મંકી. તો અહીં બે સ્પેલિંગ આપ્યા છે, DONKEY, ડોંકી, અને MONKEY, મંકી. તો આ બેમાંથી સાચો સ્પેલિંગ કયો છે? આ. તો આમાં કલર પૂર્યો છે. તેવી જ રીતે આ દરેક ચિત્રમાં પણ એવી રીતે કરવાનું છે. અહીં છે કેમલ. અહીં જો ઉપર સાચો સ્પેલિંગ આપ્યો જ છે, તે આ બેમાંથી શોધીને એમાં કલર પૂરવાનો છે, કેમલ. તો કેમલનો સ્પેલિંગ સાચો આ છે, CAMEL, કેમલ. તો આપણે આમાં કલર કરશું. પછી છે શીપ. તો શીપ એટલે SHEEP, શીપ. શીપ એટલે ગેટું. અહીં જુઓ, આ સ્પેલિંગ ને આ સ્પેલિંગ સરખા છે. એના પછી છે રેબિટ. તો રેબિટનો સાચો સ્પેલિંગ કયો આવશે? તો RABBIT, એવી રીતે RABBIT. આ બેમાંથી સાચો સ્પેલિંગ આ છે. એના નીચે છે બફલો, એટલે કે ભેંસનું ચિત્ર. બફલોનો સ્પેલિંગ BUFFALO, બફલો. અહીં જુઓ આપ્યો છે, આ બેમાંથી સાચો સ્પેલિંગ આ છે. તેવી જ રીતે અહીં છે સિંહનું ચિત્ર. સિંહનો અંગ્રેજીમાં કહેવાય લાયન. તેનો સ્પેલિંગ LION, લાયન. આ બેમાંથી સાચો સ્પેલિંગ લાયનનો આ છે. આ ટાઈગરનો સ્પેલિંગ છે એટલે અહીં નહીં, પણ આ સાચો સ્પેલિંગ અહીં છે, તેથી અહીં આપણે કલર કરશું. તેવી જ રીતે અહીં છે ઘોડો. ઘોડાનો સાચો સ્પેલિંગ શું છે? HORSE, હોર્સ.
આ બેમાંથી સાચો સ્પેલિંગ આ રહ્યો HORSE હોર્સ. તેથી આપણે અહીં કલર કરીશું. આ છે ગધેડો. ગધેડાને કહેવાય ડોંકી, DONKEY ડોંકી. આ બેમાંથી સાચો સ્પેલિંગ અહીં છે DONKEY ડોંકી. તેથી આપણે આમાં કલર કરીશું. આ છે વાઘ. વાઘના આ બેમાંથી સાચો સ્પેલિંગ આ રહ્યો TIGER ટાઈગર, TIGER ટાઈગર. ટાઈગર એટલે વાઘ. તો આપણે આમાં કલર કરીશું. તેવી જ રીતે આ છે હાથી. હાથીને કહીએ એલિફેન્ટ. એલિફેન્ટનો સ્પેલિંગ આ બેમાંથી સાચો આ છે ELEPHANT એલિફેન્ટ, ELEPHANT એલિફેન્ટ. આ બેમાંથી સાચો સ્પેલિંગ આ છે. તેવી જ રીતે અહીં છે ખિસકોલીનું ચિત્ર. તો ખિસકોલીને કહેવાય સ્ક્વેરલ. તો અહીં છે SQUARE સ્ક્વેર અને SQUIRRL સ્ક્વેરલ. તો આ બેમાંથી સાચો સ્પેલિંગ અહીં જુઓ, અહીં આપ્યો છે એ જ છે SQUIRRL સ્ક્વેરલ. સ્ક્વેરલ એટલે ખિસકોલી. કેટ એટલે બિલાડી. બિલાડીનો સાચો સ્પેલિંગ CAT કેટ. તો આ બેમાંથી સાચો સ્પેલિંગ આ રહ્યો CAT કેટ. એટલે આપણે અહીં કરીશું. બાળકો આવી જ રીતે તમારે બધા પ્રાણીઓના સ્પેલિંગ કરવાના છે.